હે શહેર વાળા ને ગામડું ગમે ને ગામડા વાળા ને શહેર ગમે, કામે જવું ગમે નહીં ને પૈસો તો ભાઈ હોઉં ને ગમે, શહેર વાળા ને ગામડું ગમે ને ગામડા વાળા ને શહેર ગમે. હાલો ને હબ હાલો ને, હું એટલા ગીત ગયા કરો? હું છે એક ટાયર વેસવા જવાનું છે. પણ ટાયર હું કામ વેસું? લાવો ને મને આપી દો ને, પૈડું ફેરવા થાય મારે. લાવો 500 રૂપિયા, પછી તમે પૈડું ફેરવજો. હવે આવા કાઢી નાખેલા ટાયર ના કઈ 500 રૂપિયા ભાડ્યા? એ પણ વેચી દેવી ને એટલે 500 રૂપિયા આવશે જ તે. પણ આવું જૂનું ટાયર કોણ લે હે? અમથાલે સકડો છે જ તે, એને ક્યાં હું ટાયર બંધ થઈ જવાના છે. હા એમ થાય જો. હાલ હાલ કોળા દાદા ગયા છે ઓલી વાડીએ, ઈ મને કઈ ગયા, તું નાળિયેર પાણી પીજે. જોવો અગિયાર નાળિયેર પાડી આવ્યો, હબ હબ નાળિયેર પાણી પી જાવ, નકર ભોળા દાદા આવશે ને તો મને કહે હજી નાળિયેર પાણી પી નાર્યો. પણ હું ધરાવ ક્યાં સુધી તો નાળિયેર પાણી પીવત તે ને. એ હારું, કેટલા નાળિયેર પડ્યા? 11 નાળિયેર ના કેટલા પૈસા થાય? એ 220 રૂપિયા. ખાલી પાણી પીધું. પણ ખાલી નાળિયેર કોણ લે? તો એક કામ કરવી, માટલા નું પાણી નાળિયેર માં ભરી દેવી અને વેચી દેવી. તો બધાને ખબર ન પડી જાય નાળિયેર નું પાણી નથી માટલા નું પાણી છે એમ. તો પણ નાળિયેર માં થોડીક થોડીક મોરસ નાખી દેવી તો ખબર નહીં પડે. પણ લા નાળિયેર નહીં વેચાય તો મોરસ નહીં બગડે. એ હારું, તો માટલા નું પાણી ખાલી ભરી નાળિયેર વેચી વેચાય તો ઠીક છે, નકર આપણે ક્યાં ખર્ચો કર્યો? એ વાંધો નહીં. તમે એક કામ કરો, માટલા નું પાણી નાળિયેર માં ભરો, ત્યાં હું ભૂંગળિયું લેતા આવું. પણ લા તું ભૂંગળિયું લેવા જાય તો ભૂંગળિયું નો ખર્ચો નહીં થાય. પણ હું વેસાતી ભૂંગળિયું લેવા ના જાતો, પોપૈયા ના પાન ની ભૂંગળિયું બનાવતો આવું. હા દાદા હબ જા, હું નાળિયેર માં પાણી ભરું. એ ગોકુલબેન મમરાભાઈ બે કેમ અહીંયા આવ્યા? તિકમભાઈ ઉભા છે લે. હા તે હું હતું? અમથાભાઈ ક્યાં? અમથાભાઈ ગયા સકડા ને ભાડું લઈને. એ તમારી હાટું સકડા ને ટાયર લાવ્યા, પછી સકડા ને ટાયર બંધ થઈ જવાના છે ને એટલે. ટાયર માં મને કઈ ખબર ન પડે, અમથાભાઈ આવે ને તારે આવજો. ઉભાઈ રહ્યો ને તો અમથાભાઈ રેમી વાત કરી લેવી. અમથાભાઈ હલો, અમથાભાઈ એ કહું તમારી વાડીએ સકરડા નું ટાયર દેવા આવ્યા હતા, પણ તિકમભાઈ કે અમથાભાઈ ને પૂછી જવો. એ વાંધો નહીં, લ્યો અમથાભાઈ તો કીધું ટાયર લઈ લ્યો એમ. તિકમભાઈ લ્યો ટાયર અને લાવો 500 રૂપિયા. પણ મારી પાસે તો 450 રૂપિયા છે. હા તો 450 રૂપિયા આપી દો, આવશે બીજું હું. તમે પાડોશી છો ને, તમારા હું વધારે પૈસા લેવા. લ્યો લ્યો ટાયર. હાલો બકુલભાઈ આપણે હારું છું, સકડા ને ટાયર લઈ લીધું, ટાયર બંધ થઈ જવાના છે. હલો 450 રૂપિયા આવી ગયા, ભાગ પાડો. અલ્યો 200 રૂપિયા તમારા અને 250 રૂપિયા મારા. કેમ 200 રૂપિયા મારા ને 250 રૂપિયા તમારા? લે ટાયર હું લાવ્યો તો ને. ટાયર તમે લાવ્યા હતા, પણ અમથાભાઈ મેં ખોટો ખોટો ફોન ન કર્યો હોત તો 450 રૂપિયા આવે? ગોકુલભાઈ એ તો તમે ન આવ્યો હોત ને તો હું એટલો કોક ને ટાયર વેચી દે. હવે 1 લાખ ને ટાયર વેચવા ગયા હોત તો ખબર પડે ટાયર કઈ એમ થોડું વેચાય. આ તો હું છે, આપણે બે રોજ ભાગીદારી માં ધંધો કરવી છે ને, એટલે હું તમારી વાતે ઉભો તો. પ્લાન બાબતે એક ક્ષેત્ર બાબતે મને ફોન ન કરતા. અરે ફોન ની તમે હું વાત કરો, આજથી તમને બોલાવું નહીં તો. હલો નાળિયેર પાણી આવી ગયું, નાળિયેર પાણી. બોલો દાદા 500 રૂપિયા છૂટા આપો તો મને. છૂટા નથી, નાળિયેર પીવા છે. બોલો શું છે નાળિયેર નું? એ 20 રૂપિયા નું એક, 40 રૂપિયા ના બે. આ બે નાળિયેર આપી દો અને બે 5-5 ના સિક્કા મને છૂટા આપજો. એ 5 રૂપિયા મારે નહીં જોતા, ભલે ભલે દાદા પાસે રહ્યા. હા તો 5 રૂપિયા મારે નહીં જોતા, તમ તાર ભલે દાદા રાખજો. તમે હેલ્યો જો આ મોઉ જોવે, બે 5-5 રૂપિયા ન લીધા. હે ભલે દાદા, નાળિયેર પાણી કેમ આવું છે? પાણી પીતા હોય એવું લાગે. ઈ તો બકુલભાઈ પાણી પીતા હોય તો પાણી પીતા હોય એવું જ લાગે ને, પાણી પીવી તો કઈ લાડવા ખાવી એવું થોડું લાગે. પણ એ નાળિયેર નું પાણી તો ગળ્યું હોય, આ તો જરા કે પાણી ગળ્યું નથી લાગતું. પાણી તો મમરાભાઈ નાળિયેર માં જેવું પાણી હોય એવું લાગે, એમી કઈ માટલા નું પાણી નાળિયેર માં ના ભીજ્યું. હાલ ઉભું નથી રહેવું, નાળિયેર વેસવા વયા જાવી. પણ દાદા
તમે વાડિયા ખરે આવવાના, મારે કામ છે તમારું. બોલો દીદા, તમે હવ વાડિયા આવો, મારે તમારું કામ જ છે. એટલા નાળિયેર વેચાઈ જાય ને, પછી વાડિયા આવી હાલ ને. પણ કે હા, મારી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. આજ તો તને ડિબિટ નાખવો છે, ખાવા ધાન ન રહેવા દીધું. હે કે હે, હું છું કેમ સમરુખ ને ડિબે તો હું ખાવા ધાન ન રહેવા દીધું. હે સમરુખે જમીન વેચી દીધી? એ જમીન નથી વેચી, તો ઘરેણા વેચી દીધા. એટલે અમારી પાસે છે ઘરેણા? તો હું પૈસા વાપરી ગયો. એ પૈસા ઈ નથી વાપરી ગયો. તો પણ હું છું તો કે એ હવારે ખાવા ધાન બનાવ્યું તું, એકલો એકલો ખાઈ ગયો, ખાવા ધાન ન રહેવા દીધું. ઓય રે, તો એમ કયો ને, અમને તો એમ કે જમરુક કાકા એકાક મોટી નુકસાની કરી નાખી છે. હવે ઈ વાત જવા દો, જો નાળિયેર પાણી પીવો. હા લાય, આપણે એક નાળિયેર ના 20 રૂપિયા છે. હા લાય બે નાળિયેર. પણ પૈસા તો આપો. પૈસા બાકી? બાકી એમ નહીં આલે. ઓલા દાદા, બાકી માં આપી જો, પછી આપણે પૈસા માંગવા તો થાય. એ હારું, કાલ પાછા પૈસા આપી દેજો. એ હો, હવે તમે જોવો કોણ વધારે પૈસા કમાની. હઈ તો બે દીમાં ખબર પડી જાહે. હે કેમ બે હવળા ફરીને બેઠા? એ દુશ્મની થઈ ગઈ ને હવે. આ ઈ હારું કાલ્યા. બોલ દાદા, તમે મને કામે રાખી લો. ટ્રેક્ટર રાખવાનું છે ને, તો હું ટ્રેક્ટર રાખીશ, અને જો કોઈ એને બાંધવાનું થાય ને, તો હું પેલા બાંધીશ. બોલ દાદા, એને કામે નહીં રાખતા, મને કામે રાખી લો. તને હું કામ આવડે? એ મને ગીત બહુ આવડે, હું આખો દિવસ ગીત ગાયા કરીશ. તમારો સમય કેમ વયો જાય ની તમને ખબર એ નહીં પડે. બોલો પા, અમારે કઈ સમય નથી કાઢવાનો, વાડી નું કામ કરવાનું છે. મારે તને કામે નથી રાખવો. ઓ બાપા, એટલે પણ તું કામ ધોલ મારે. તો નાળિયેર માં માટલા નું પાણી ભરીને હું કામ દઈ ગયો, અને ભૂંગળી શાની બનાવી? એ પપૈયા ના પાન ની. ઓ બાપા, તો તમારે હું હાવ એમને મત રણી લેવું. પણ તે ક્યાં જ નાળિયેર ના પૈસા આપ્યા, તે ધોલું મારે. ઓ બાપા, પૈસા દેવાના હતા પણ હવે નથી દેવા. એ કે કાકા, ભોળ દાદા ઉપર હાથ ન ઉપાડતો, હું એની વાડિયા કામે રહેલો છું. પૈસા દીધા ના અને પાવર કરે. એ ભોળ દાદા, કે કાકા ઉપર હાથ નહીં ઉપાડતા હો, હવે હું કે કાકા ની હારે છું. અમને ક્યાં વાંધો છે? હાલો કે કાકા, અત્યારે નહીં બાંધું, હવે છે ને આપણે બળથી ની કળથી કામ લેવાનું છે. હાલો ભોળા દાદા, ઈવડા ઈ બળથી કામ લે તો મમરાભાઈ છે તે, અને કળથી કામ લે તો હું છું તે. મારા મગજ ની તમને ખબર જ છે. હા, તારા મગજ ની મને ખબર છે, તું રોજ મને માર ખવડાવે. ભોળા દાદા, હવે તમારે માર ખાવાના દિવસો ગયા. હા, તો વાંધો નહીં. જો કામતાભાઈ, હાડી સારસમ સકળાન ટાયર લીધું, ટાયર કેમ છે? હવે સકળાન ટાયર ક્યાં છે? મેજિક નું ટાયર છે. હે, તો બકુલભાઈ મમરાભાઈ મને છેતરી ગયા. હે બકુલભાઈ મમરાભાઈ ટાયર લીધું? હા, તો પણ તારે મને ફોન તો કરાય ને. પણ બકુલભાઈ તમને ફોન તો કર્યો છો? મને કોઈએ ફોન નથી કર્યો. જો બોલો, તો બકુલભાઈ મમરાભાઈ છેતરી ગયા. મને કે સકળાન ટાયર બંધ થઈ જવાના છે, એ કે તમે લઈ લીધું. ઈવડે ઈ એમ કે ને, જે વસ્તુ બંધ થઈ જવાની છે ઈ વસ્તુ લેવાની જ નહીં. એ હારું, તો આ ટાયર નું શું કરવું? એ આંબે બાંધી દે, હિસકા ખાહું. એ હારું. અલે અલે, ઉભો તા ખાટલે થી? ના રે ના, હું કાઈ ખાટલે લી ઉભો ન થાવ. મમરાભાઈ ને ઉભા કરો. હલો મમરાભાઈ, ખાટલે થી ઉભા થાવ, મને બે આવા દો. ના રે ના, બોલતા હું કાઈ ખાટલે થી ઉભો ન થાવરો, હું તમારી વાડીએ કામે રહેલો છું. બોલો લ્યો, બે ને મે કામે રાખ્યા અને ઈ ખાટલે બેઠા, અને હું શેઠ છું અને મારે ઊભું રહેવાનું. તો બોલતા હું વયો જાવ, તમને ખબર ને બકુલભાઈ કે હા કાકા ઈ બધા એક થઈ ગયા. અને ના, તમે ખાટલે બેહો, હું ઊભો રહો. આમ એક બાજુ જો ને, કે હા કાકા નું જમરો કાકા ને ટિફિન લઈને જાઉં છું, શેરોન ભાઈજાન એવું છે, ઠંડુ થઈ જાય. જો બોલો બોલા દાદા, ઈવડાઈ તો શેરોન ભાઈજાન એવું ખાય 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 ખાય, વેનો વાંધો નથી, પણ આપણને હમળાવો કરતા ગયા. બોલા દાદા, આપણે જલેબી મગાવો, આપણે ઈવડે ને હમળાવો કરી આવી. આ તો હાલો હાલો કે લઈ આવી. બકુળ હું લઈને આવે? લ્યો તમારી હાટુ ટિફિન લાવ્યો, ખાઈ લ્યો. હે, અમારી હાટુ ટિફિન લાવ્યો? હા. બેઠા બેઠા ખાઈશું.
એ કે હા કાકા જમરો કાકા તમાર જલેબી ખાવી જલેબી તો ખાવાની તો હે ને તો ઝૂંપડી માં કાગળ પડ્યો હા લઈ આવો જા તો જમરો કાગળ લઈ આય તો હમણા તમને જવા જલેબી ખવરાવું કેમ પણ ભોળા દાદા જલેબી બતાડીને લઈ આવ્યા ને હા હા હવે તો એને શેરવાન ભજ્યા એની ભાવે હાલો હાલો આપણે તો જલેબી ખાવી જો બોલો ગામ માંથી કિલો જલેબી લાવ્યા ત્યાં તો પાવર નો કોઈ પાર નહીં આપણે બરફી લાવ્યા તો એ કઈ બોલ્યા ના ના તો આલ્યો બરફી ખાજો એમી કઈ તમારી જેવા નથી તો ઉભા રહ્યો એમી કઈ તમારી જેવા નથી આલ્યો તમે જલેબી ખાજો હાલો ભલા દાદા કેવા એવડા એક ગાંડા આપણને બરફી દઈ ગયા અને જલેબી લઈને વહી ગયા લા લા બરફી ખાવી જલેબી કરતા બરફી મોંઘી આવે આમાં બરફી તો નથી આમાં તો આંબાના પાંદડા છે બાપા આટલો બધો હું ઉતાવળો થઈ ગયો જલેબી આપી દીધી